જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે લોકશાહી વિશે અને ખાસ કરીને એની સમાનતા વિશે આગલા લેક્ચરમાં ભણી ગયા. હવે એમાં થોડુંક આગળ કઈ કઈ બાબતોના સરકારે આપણને અધિકારો આપ્યા છે કે જેના કારણે આપણી સમાનતા જળવાઈ રહી છે, તેમાં સૌથી પહેલાં છે મતદાન. હવે આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા કે મતદાન કઈ રીતે કરવામાં આવે છે. આપણા દેશની અંદર 5 વર્ષે દરેક સામાન્ય ચૂંટણી હોય છે, તો આ 5 વર્ષે જે ચૂંટણી થાય એમાં મતદાન કોણ કરી શકે એના નિયમો નક્કી કરવામાં આવેલા છે. કે એક પહેલો નિયમ એ છે કે 18 કે તેનાથી વધારે ઉંમરના લોકો મતદાન કરી શકે. હવે 18 વર્ષના માટે કે આ લોકશાહી છે, આપણે કેવા નેતાને પસંદ કરવાના છે કે જે આખા દેશનું સંચાલન સારી રીતે કરી શકે, પણ 18 વર્ષની ઉંમર છે એ પરિપક્વ કહેવાય. ત્યારથી વ્યક્તિ સારું એવું વિચારી શકતા હોય, બાકી એ નાનપણમાં જાય એમાં એ સારું બધું વિચારી શકે નહીં અને ક્યારેક લાલચમાં આવી જાય. એટલે 18 વર્ષની ઉંમર પરિપક્વ હોવાને કારણે એ મતદાન માટે નક્કી કરે છે. બીજું, દેશનો કોઈ પણ નાગરિક મતદાન કરી શકે, પણ મતદાન યાદીમાં એનું નામ હોય તો. આપણા દેશની અંદર એક મતદાન યાદીના બુક હોય કે જ્યારે ચૂંટણી આવે એના પહેલાં દરેક ઘરે ઘરે એ મતદાન પંચના જે લોકો હોય એ ગણતરી કરવા આવે કે કેટલા લોકો આ વર્ષે મતદાન કરી શકશે. તો એની અંદર આવતા વર્ષે ચૂંટણી હોય તો આ વર્ષે જો ગણતરી કરવા નીકળે તો 17 વર્ષથી નામ લખવાનું ચાલુ કરે, કારણ કે અત્યારે 17 વર્ષ છે, પણ ચૂંટણી આવતા એ 18 વર્ષના થઈ જતા હોય તો એ મતદાન કરી શકે. પણ જો એ 18 વર્ષથી મોટા છે પણ એનું એ બુકમાં નામ નથી તો એ મતદાન કરી શકતા નથી. અહીંયા પણ હવે તો આ મતદાન માટેની એટલી બધી સગવડતા આપવામાં આવે છે કે કદાચ એવું બને કે મતદાન માટે તો તે દિવસે તો રજા નથી, કે એ મતદાન એ આપણો મુખ્ય અધિકાર છે અને મુખ્ય ફરજ એ ગણવામાં આવે છે. તો મતદાન માટે લોકો આરામથી જઈ શકે એ માટે કદાચ બહારગામ છે તો હવે આ છેલ્લા વર્ષોમાં એવી પણ સગવડ કરી છે કે બહારગામ છે તો કદાચ ટ્રેનમાં બેઠા છે તો સ્ટેશન ઉપર એ મતદાન કરી શકે છે, બધી એની માહિતી હોવી જોઈએ તો એ મતદાન કરી શકે છે. એ 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ મતદાન કરી શકે છે, એમાં પણ કોઈ પણ જાતના ભેદભાવ રાખવામાં આવતા નથી. સ્ત્રીના, પુરુષના, અમીરના, ગરીબના કોઈ ભેદભાવ કરવામાં આવતા નથી. બીજું છે બાળ મજૂરી. આપણા દેશની અંદર શિક્ષણનું મહત્વ ખૂબ વધતું જાય છે, પણ સામે ઘણી વાર એવું બને છે કે ગરીબીના કારણે બાળકો ભણી નથી શકતા, એટલે ફરજિયાત એ કમાવા માટે કંઈક ને કંઈક કામ કરે. પણ અહીંયા સરકારે એ રસ્તો બંધ કરી દીધો. તમારી ઉંમર 6 થી 14 વર્ષની તમારે ભણવાની ઉંમર છે, એમાં તમે કામ કરો તો તમારો વિકાસ થઈ ન શકે. એટલે સરકારે એવો કાયદો બનાવ્યો છે કે 6 થી 14 વર્ષના બાળકો પાસે જો કામ કરાવવામાં આવશે તો એ ગુનો બનશે, એને બાળ મજૂરી કહેવાય. એની ભણવાની ઉંમર છે અને ભણવા દે, અને એ કદાચ ગરીબ છે કે ગમે પ્રોબ્લેમ છે તો સરકાર દ્વારા એને સહાય આપવામાં આવે છે, સરકાર એની ફી ભરે છે. તો એવી રીતે RTOના કાયદા મુજબ એ બાળક એ ભણી શકે છે. તો અહીંયા બાળ મજૂરી ના હોય. આ પછી એવું ન કહેતા કે અમે અમારા મમ્મીનું કામ ન કરી, પપ્પાનું કામ ન કરી, બાળ મજૂરી કહેવાય એમ નહીં. કોઈ બાળક છે ભલે એ 14 વર્ષથી નાનો છે, 12-13 વર્ષનો છે, પણ એના પપ્પા સાથે ખેતરમાં જાય છે અને કદાચ નાનું મોટું કામ કરી દે છે તો એ મજૂરી ન કહેવાય, એ તો એના પપ્પાનું ખેતર છે. પણ એ બીજાના ખેતરમાં મજૂરી કરવા ન જાય, કામ કરીને પૈસા મેળવવા છે એ ન કરી શકે. તો બાળ મજૂરી પ્રતિબંધ એ કાયદો આપણા સરકારે બનાવ્યો છે. બાળ મજૂરી બંધ તો ફરજિયાત એને ભણવા જવાનું છે. 6 થી 14 વર્ષનું બાળક પ્રાઇમરી શિક્ષણ ફરજિયાત અને વિના મૂલ્યે એ ભણાવવામાં આવે છે. અને શિક્ષણ છે તો જ વિકાસ છે. એક તમે ખાલી સામાન્ય કલ્પના કરો કે એક અભણ બાળક છે એની બાજુમાં તમે ઊભા હો તો ફેર તો પડે, દરેક બાબતે ફેર પડે. તમારી બોલી, બેસવું, ઉઠવું, પહેરવેશ, વર્તન એ બધામાં ફેર પડી જાય છે. તો આપણો વિકાસ શિક્ષણ છે તો થઈ શકે છે. એટલે 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણનો અધિકાર આપવો છે અને બાળ મજૂરી નહીં કરાવવાની એ
એ પણ એના માટે આપેલું છે. હવે મહેનતાણું, મહેનતાણું એટલે કોઈ પણ કામ કરવા બદલ આપણને જે પૈસા મળે છે મહેનત બાબતે એને મહેનતાણું કહેવામાં આવે છે. અહીં પણ કોઈ પણ જાતના ભેદભાવ રાખવામાં આવતા નથી. આગલા લેક્ચરમાં આપણે આ વાત થઈ ગઈ છે કે એક સરખું કામ જો સ્ત્રી અને પુરુષ કરતા હોય તો એ પગારની બાબતમાં ભેદભાવ હોતા નથી. એમાં કદાચ એવું બને કે ઘણા અપાહિજ લોકો હોય, કોઈ પણ અંગની એને તકલીફ હોય, આંખના કાન હાથ પગ કાંઈ પણ હોય, એને દિવ્યાંગ કહેવાય. તો એ દિવ્યાંગ વ્યક્તિનો પગાર તમે ઓછો આપો અને સાજા વ્યક્તિને વધારે આપો એ પણ નહીં. કામ તો એ પણ કરે છે, ઉલટાના બે પૈસા વધારે પણ આપવા જોઈએ. પણ એમ નહીં, દિવ્યાંગ હોય, ઉંમરમાં નાનો છે, પેલો ઉંમરમાં મોટો છે તો એના તફાવત એવું પણ નહીં. એટલે અહીંયા સ્ત્રી પુરુષ બાળક દિવ્યાંગ એ દરેકની બાબતમાં કંઈ તફાવત રાખવામાં આવતા નથી. એટલે મહેનતાણાની બાબતમાં કોઈ ભેદભાવ રાખ્યા વગર એ લોકોને મહેનતાણું આપવામાં આવે છે. તો આવી રીતે આપણા દેશની અંદર લોકશાહીમાં સમાનતા જળવાઈ રહે એવા પ્રયત્ન સરકાર કરતી હોય છે. તો મિત્રો, આ પાઠને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. અહીંયા તમારે આપણને આજે ચાર અધિકારો આપણને મેં તમને કીધા છે એ વિશે તમારે બે બે વાક્યો હોમવર્કમાં લખવાના રહેશે. જય શ્રી કૃષ્ણ.